જય શ્રી કૃષ્ણ. ઓમકાર કિચનમાં તમારું સ્વાગત છે. ફણગાવેલામાં ગનેમઠનું શાક તો તમે ખાધું હશે, પણ આજે આપણે ફણગાવેલામાં ગનેમઠના વડાનું શાક કઈ રીતે બનાવવું એ શીખવીશ. ફણગાવેલા મગના વડાનું શાક બનાવવા માટે અહીં મેં ફણગાવેલા મગ અને મઠ બંને લીધા છે, જેને અગાઉથી બોળીને ફણગા કાઢી લીધા છે. ફણગા પર સારા એવા નીકળી આવ્યા છે. જો તમારી પાસે ટાઈમ ન હોય અને તમારે તાત્કાલિક બનાવવું હોય તો તમે છોરાવાળી મગની દાળ લઈ શકો છો, અથવા તો બજારમાંથી તૈયાર રેડીમેડ મગ અને મઠનું વડું લાવીને પણ બનાવી શકો છો. અહીં મેં ઝીણા સમારેલા કાંદા લીધા છે, તેલ લીધું છે, 3 ચમચી ગરમ મસાલો, ક્રશ કરેલું આદું, ક્રશ કરેલું લસણ, આદું મરચાં લસણની પેસ્ટ 5 ચમચી, સ્વાદ અનુસાર મીઠું 2 ચમચી, હરડ. હવે આપણે મગ અને મઠને મિક્સરમાં પીસવા માટે લઈશું. પહેલા આપણે મગને મઠને મિક્સરમાં થોડું ક્રશ કરશું. તમે જોઈ શકો છો અહીં મેં પૂરેપૂરું પીસી નથી નાખ્યું, આ રીતે થોડું ક્રશ કર્યું છે. હવે થોડી હળદર નાખીશ. હળદર થોડી જ લેવાની છે, વધારે નથી લેવાની. મીઠું, આદુ મરચાની પેસ્ટ, હવે ફરીથી પીસવાનું છે. ફણગાવેલા મગ અને મઠ ડરાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે નાના નાના વડા બનાવશું. વડી આપણે નાની રાખવાની છે, જેથી તરે ત્યારે વચ્ચેથી કાચી ન રહે. વડા બની ગયા છે, હવે આપણે તેલમાં તળી લઈશું. અહીં આપણે અગાઉથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, જે ગરમ થઈ ગયું છે. હવે આપણે એક એક કરીને વડા તળવા મૂકશું. ગેસ ધીમો રાખવાનો છે. વડાને આપણે વધારે પડતા લાલ થવા દેવાના નથી. વડા તળાઈ ગયા છે, હવે આપણે વડાને કાઢી લઈશું. વડા તળાઈને તૈયાર થઈ ગયા છે, હવે આપણે શાક બનાવીશું. શાક બનાવવા માટે પહેલાં આપણે તેલ મૂકશું. તેલ થોડું ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે 1 ચમચી જીરું નાખશું. જીરુંને થોડું ચટકવા દઈશું. જીરું થઈ ગયું છે, હવે આપણે ક્રશ કરેલું લસણ નાખશું. લસણ થોડું થવા દઈશું. લસણ થોડું બ્રાઉન કલરનું થઈ ગયું છે, હવે આપણે ક્રશ કરેલું આદું નાખશું. આદુંને થોડું થવા દઈશું. હવે આપણે આદું મરચાં લસણની પેસ્ટ નાખશું. ઝીણા સમારેલા કાંદા લઈશું. બરાબર મિક્સ કરી લેવાનું.
कांदा बराबर संतराई गया छे। हवे आपणे सूका मसाला नाखशुं, बे चमची धाणा जीरु, एक चमची गरम मसालो, अर्धी चमची हळदर, स्वाद अनुसार मीठू, હવે મસાલા બરાબર મિક્સ કરી લઈશું। હવે ઝીણા સમારેલા ધાણા નાખશું, અને એક ગ્લાસ પાણી ઉમેરી દઈશું। પાણી થોડું ગરમ થવા દઈશું। આપણને ગ્રેવી વધારે જોઈએ છે એટલા માટે આપણે બીજો અડધો ગ્લાસ પાણી ઉમેરીશું। ગ્રેવી ઘટ કરવા માટે આપણે એક બે વરાને આ રીતે તોડી કાઢશું। આ રીતે ફરી પાછા ધાણા ઉમેરી દઈશું, જેના કારણે ગ્રીન કલર દેખાશે। ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ફણગાવેલા મગ અને મઠના વરાળ નાખી દઈશું। વરાળ નખાઈ ગયા છે, હવે આપણે ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે થવા દઈશું। બે મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ઢાંકણ ખોલશું। આપણે ઢાંકણ એટલા માટે ઢાંક્યું હતું જેના કારણે વરા અને ગ્રેવી બરાબર મિક્સ થઈ જાય, અને એને વરાળના કારણે સુગંધ પણ સારી આવે। આપણું વરાનું શાક થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે પ્લેટિંગ કરી લઈશું। ગ્રીન કલરનું ફણગાવેલા મઠના વડાનું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે। તમે અમારી નવી રેસીપી ટ્રાય કરી નવી ગુજરાતી વાનગી બનાવો। આવી અમારી નવી વાનગીની રેસીપી જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં ઘંટી પર ક્લિક કરવું ભૂલવું નહીં।